બનાસકાંઠા જિલ્લાના દિશા તાલુકાના મામલતદાર ડીવી વણકરનો કોરોનાથી સારવાર દરમિયાન મોત નિપજતા દિશા શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મામલતદાર ડીવી વણકરનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ ખાતે આવેલ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ કોવિડ-19 ની સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે। કોવિડ-19 માં વોરિયર્સ યોદ્ધા તરીકે ફરજ બજાવતા હતા। લાંબી સારવાર બાદ શહેર મામલતદાર ડીવી વણકરનો મોત નિપજતા શહેરમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે। ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામડાઓમાં દિન પ્રતિદિન ગૌચરની જમીન પર વધી રહેલા દબાણો દૂર કરવા સ્થાનિકો દ્વારા ટીડીઓને અરજી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગામડાઓમાં દિન પ્રતિદિન ગૌચરની જમીન પર દબાણ વધી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા પણ ગોચર પર રહેલા દબાણોને દૂર કરવા માટે આદેશો અપાયા છે, પરંતુ સ્થાનિક ગામના સરપંચ અને તલાટીઓના લીધે ગોચરના દબાણો દૂર થતા નથી તેવા આક્ષેપો પણ અનેકવાર થયા છે। વાત કરવામાં આવે ત્યારે ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામની, તો અનાપુર છોટા ગામમાં ગોચર જમીન પર દબાણ થયા છે। દબાણોને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીની અરજીઓ પણ થઈ છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી। ગામ લોકો દ્વારા ધાનેરા તાલુકા વિકાસ અધિકારીને અનાપુર છોટામાં થયેલ દબાણો દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ગામના નાગરિક તરીકે હું આ 4 જગ્યાએ અરજી કરવા માંગુ છું, દબાણ શાખામાં, કલેક્ટર કચેરીમાં, તાલુકા વિકાસ અધિકારીમાં અને જિલ્લા વિકાસ અધિકારીમાં। આ અનાપુર ગામમાં ગોચરની જમીન દબાણ વધારે માત્રામાં પચાવી પાડી છે લોકોએ અને દુકાન કરીને ભાડે આપી છે, જેના કારણે હું આ અરજી કરવા માગું છું અને જો આ અરજીમાં કોઈ પગલું ભરવામાં ના આવે તો અમે કોર્ટ સુધી જઈશું અને આ મીડિયા સમક્ષ હું રજૂ કરું છું। ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ રાજસ્થાન સરહદને અડીને આવેલું ગામ છે, તેના લીધે ધાનેરા તાલુકા પંચાયત દ્વારા પણ આ ગામ પર ખાસ નજર રખાતી નથી। અનાપુર છોટા ગામમાં જ પોલીસ ચોકી આવેલી છે, તેની સામે આવેલ ગોચરની જમીનમાં અનેક દબાણ આવેલા છે। આ દબાણો હટાવવા માટે ગામના સ્થાનિક લોકો દ્વારા ધાનેરા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી છે, તે ઉપરાંત સરપંચ અને તલાટી સામે ગોચરના દબાણો ના હટાવાતા હોવાના પણ આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે। ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। તો દબાણ બધું છૂટું કરવા માટે અમારે બધા સાહેબશ્રીઓને વિનંતી કરું છું અને આ બધું દબાણ છૂટું નહીં થાય અને આના માટે સખ્ત કાર્યવાહી નહીં થાય તો અમે કોર્ટ અને હાઈકોર્ટ સુધી જવા માટે હું તૈયાર છું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા ખાતે આવેલ સરકારી ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળતા સરકારી નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે। ધાનેરા તાલુકાની સરકારી ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા કેમેરામાં કેદ થયા છે। સરકારી કર્મચારીઓને જાણે કોવિડ-19ના નિયમો લાગુ ન પડતા હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જીઈબીની ઓફિસ હોય યા તાલુકા પંચાયત હોય, જનસેવા કેન્દ્રની સાથે સાથે મામલતદાર કચેરીમાં મોટાભાગના કર્મચારીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા। જનતાને સૂચના આપતા અધિકારીઓ માસ્ક વગર કેમેરામાં કેદ થતા નિયમોનું પાલન કરવા બાબતે અનેક સવાલો ઊભા થાય છે। બધાને સૂચના આપેલી છે, માસ્ક ફરજિયાત પહેરવાનું જ છે અને હવે પછી જોવા મળશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવાની। બેન, 90% જે સ્ટાફ માસ્ક વગરનો તો શું દંડ ભરવા તૈયાર થશે? એને અમે નોટિસ આપી દઈશું। સિટી ન્યૂઝનો કેમેરો જોઈ ટોપ ટપ માસ્ક પહેરાતા અધિકારીઓ જોવા મળ્યા હતા, એટલે કહી શકાય કે ધાનેરાની અનેક ઓફિસમાં માસ્કનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। ઉપરી અધિકારીઓ માત્ર ને માત્ર તપાસ કરીને કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે। ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। હમણાં ખાતરી કરતા અમુક જનસેવાની અંદર અરજદારો તેમજ કર્મચારીઓ માસ્ક વગરના આવવાનું જાણવા મળે છે, જે અંગે અમે તપાસ કરી અને એમની સામે કાર્યવાહી કરીશું।
વિજયનગર ખાતે જિલ્લા મંડપ એસોસિએશન દ્વારા વિજયનગર તાલુકાના મંડપના માલિકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાત મંડપ એસોસિએશનના પ્રમુખ અને સાબરકાંઠા જિલ્લા મંડપ એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ સથવારા, મહામંત્રી જતીનભાઈ પટેલ, સહમંત્રી હર્ષદભાઈ પટેલ, ખજાનજી જિજ્ઞેશભાઈ પટેલ, વિજયનગર તાલુકાના તેજાભાઈ પટેલ, મોહનભાઈ સોલંકી, સતીશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કોરોનાની મહામારીને લઈને મંડપના માલિકોની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વિવિધ પ્રશ્નો મામલે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. લલિત ડામોર સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, વિજયનગર. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં ચોરીના બનાવો વધતા સ્થાનિક લોકોએ રસ્તા રોકો આંદોલન કરીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવ અવારનવાર બનતા હોય છે ત્યારે અમીરગઢ તાલુકાના વિરમપુર વિસ્તારમાં બકરા ચોરી કરનાર ટોળકી સક્રિય બની છે. ચોરીની ઘટના થતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોનો રોષ હવે રસ્તા રોકો આંદોલન તરફ ફેરવાઈ જવા પામ્યો છે. વિરમપુર વિસ્તારના લોકો પશુપાલકો સાથે સંકળાયેલા છે અને પશુપાલનથી જ પોતાની જીવિકા ચલાવે છે. આ વિસ્તારમાં ચોરો દિન દહાડે તલવારો, કુહાડી, બંદૂકો બતાવી ચોરી કરી ફરાર થઈ રહ્યા છે. ગામ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામ લોકોએ ભેગા મળીને વિરમપુર વિસ્તાર સહિત આજુબાજુના ગામના આગેવાનો સાથે રસ્તા રોકો આંદોલન પર બેઠા છે. જ્યાં સુધી પ્રશાસન તરફથી ચોરની ટોળકીને પકડીને ચોર પાસેથી મુદ્દામાલ પરત ન અપાવે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન શરૂ રહેશે. સરકાર અમારી માંગો પૂરી કરે તેવા આકરા પ્રહારો માજી પ્રમુખ શંકરભાઈ માણસાએ કર્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે માજી પ્રમુખના ઘરે જ 5 બકરાની ચોરી થઈ હોવાની ઘટના પણ બહાર આવી હતી. સાથે અવારનવાર ચોરીની ઘટના બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. અવારનવાર નાની મોટી ચોરીઓ થાય છે અને આ તારીખ 3ના રોજ પોતા મારા જ ઘેરથી 5 બકરાની ચોરી થઈ હતી. ચોરને અમે સવાર રાત્રે 2:30 વાગ્યાથી દોડી, અમારા આગેવાનોએ દોડી અને ચોર પકડી અને પોલીસને આપવા છતાંય ચોર પોલીસે સુધી પકડીને લાવ્યા નથી અને અમારો મુદ્દામાલ નથી આવ્યો. જ્યાં સુધી 2 દિવસ અહીં મેં પોલીસ સ્ટેશન આગળ બેઠા પણ ન આવવાથી અમે ન છૂટકે અમારે આ રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું. અને જ્યાં સુધી અમારો ઓરિજિનલ મુદ્દામાલ ના આવે, ચોરોના નામ ના આવે ત્યાં સુધી અમારું આંદોલન પૂરું નહીં થાય. અને અગાઉ પણ અમારા વિસ્તારમાંથી આ રીતે કેટલા પણ બકરા આ રીતે ચોરી ગયેલા છે. જ્યારે પોલીસને આ રીતે જ ચોર પકડીને આપેલા છે, એ વળતા અમને એક પણ બકરું પાછું મળ્યું નથી. પોલીસ ફરિયાદ કરવાની વાત કરે, ફરી FIR થાય એટલે ચોરને પકડીને કોર્ટમાં જઈને છોડીને આવીને ચોર અમારા ઉપર સામેથી દાદાગીરી કરે કે અમારું શું બગાડ્યું. એટલે અમારને આવો ન્યાય જે ન્યાયથી ન મળે ત્યાં સુધી અમે અમારો આ રસ્તા રોકો આંદોલન બંધ ચાલુ રહેશે. અમારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ LCB કચેરી ખાતે પ્રોહિબિશનના આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી દારૂ લઈને કાર મારફતે અમદાવાદ જઈ રહ્યા હતા તે દરમિયાન LCB પોલીસે તપાસ દરમિયાન 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પરંતુ આ બંને ઈસમોની LCB કચેરીમાં પૂછપરછ કરવામાં આવતા આ બંને આરોપીઓએ પોલીસ પર દારૂની બોટલ ફોડીને ફિલ્મી સ્ટાઇલથી હુમલો કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મીને બચાવવા માટે અન્ય 2 પોલીસ કર્મીએ પ્રયાસ કર્યો હતો. આરોપીઓની ભાગવાની કોશિશને નિષ્ફળ બનાવી હતી. જ્યારે પાઇલોટિંગ જગ્યામાં સવાર 2 શખ્સોની પણ LCBએ ધરપકડ કરી છે. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોડાસા પોલીસે 4 ઈસમો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. સરકારે મગફળીનું ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆત કરી છે, પરંતુ 1 તારીખથી VCE પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી જતા ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે. મગફળીના રજીસ્ટ્રેશનની સરકારની ઓનલાઈન પ્રક્રિયાની જાહેરાત બાદ ગ્રામ પંચાયતના VCE હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લામાં ખેડૂતોને નોંધણી કરાવવામાં પડતી મુશ્કેલીઓને માટે VCE સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે.
ત્યારે બીસીએની માંગણી છે કે તેમને ગયા વર્ષની કામગીરીનું કમિશન આપવામાં આવ્યું નથી, બીસીએને પગાર આપવામાં આવે. જો કે કોરોનાને લઈને પણ બીસીએને ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી છે. સરકાર પાસે બેસી પોતાની માંગણીઓ સંતોષાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. તો ટેકાના ભાવે મગફળી નોંધણીમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈને વહીવટી તંત્રએ બીસીએના હડતાળના પગલે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. ગ્રામ સેવક તલાટીના યુઝર આઈડી બનાવી ઓનલાઈન નોંધણીની કામગીરી હાથ ધરી છે. જો જરૂર પડશે તો તાલુકાઓમાં આવેલી આઈટીઆઈમાં પણ કામગીરી હાથ ધરાશે. જો કે જિલ્લાનો એક પણ ખેડૂત ઓનલાઈન નોંધણીમાં વંચિત ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. તારીખ 1/10/2020 જે મગફળીના ટેકાના ભાવનું જે એન્ટ્રી કરવાનું વીસીઓને કહેલું છે તેના ગઈ સાલના પણ હજુ સુધી પેમેન્ટ મળેલ નથી અને વીસીઓને જે કમિશન આધારે અત્યારે જે ચાલુ છે એ કમિશન દૂર કરી અને રેગ્યુલેશન ફિક્સ પગારથી તેમને નિમણૂક કરવામાં આવે તો તેમના ધરણા અત્યારે જ તેમને પૂર્ણ થઈ શકે તેમ છે. છતાં પણ સરકાર હજુ સુધી તેના લગતું કોઈ પણ પગલું ભરી રહી નથી. તો સત્વરે તેનું પગલું ભરે અને વીસીઓની માગણીઓને પૂરી કરે તેવી સરકાર પાસે અમે માગણી કરીએ છીએ. વહીવટીતંત્રે વ્યવસ્થા તો કરી છે પરંતુ વહીવટીતંત્રને એટલો અનુભવ નથી જેટલો વીસી પાસે છે. તલાટી કમમંત્રી માત્ર પોતે સહયોગ કરી શકે પરંતુ કોમ્પ્યુટર પર બેસીને કામ કરી શકું તેમનું શક્ય નથી. વીસીઓ 10-10 વર્ષથી પોતાનો ભોગ આપે 14 વર્ષથી પોતાનો ભોગ આપે છે. તેમને માત્ર તેમને નજીવું કમિશન જ મળે છે. મગફળીનું 1 વર્ષનું હજુ સુધી થયું તેનું કમિશન અધિક વીસીઓને મળેલ નથી. તો કેવી રીતે તેમનું ઘર ભરણપોષણ કરે અને આજના હાલના યુગમાં અત્યારે જે કોરોનાની મહામારીમાં વીસીનું પરિવારને કોઈ પણ વીસીને કંઈ પણ થાય તો તેની જિમ્મેદારી કોની? સરકારે કઈ રીતને એને કોઈ વીમા કવચ હજુ સુધી પૂરું પાડેલ નથી તો સત્વરે તેનું ઉલ્લેખ કરે અને વીમા કવચ વીસીની મુખ્ય માગણી છે વીમા કવચ અને તેને કમિશન આધારે કોઈ પગાર કમિશન દૂર કરીને પગાર આપે તેવી માગણી છે. તારીખ પહેલીથી બનાસકાંઠાના વીસી હડતાળ પર ઉતરી ગયા છે. ગયા વર્ષે મગફળીમાં કામગીરી કરી હતી પરંતુ તેમને કમિશન અથવા મહેનતાણું મળી નથી, જેને લઈને બીસીઈ હડતાળ પર ઉતરી ગયા છે. તો બીજી તરફ વહીવટી તંત્રએ પણ બીસીઈને પડતા મૂક્યા છે. જિલ્લાના ખેડૂતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. જો કે બીસીઈની કામગીરી સ્વાભાવિકપણે તલાટી ગ્રામ સેવક ન કરી શકે પરંતુ આગામી સમયમાં બીસીઈનો વિવાદ ક્યાં જાય છે તે જોવું રહ્યું. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. ચોક્કસ સરકારશ્રી દ્વારા ખેડૂતલક્ષી આ નિર્ણય લેવામાં આવેલો છે. MSPના દરેથી મગફળીની ખરીદી કરવા માટેનો ગયા વર્ષે પણ ઓલમોસ્ટ મોટી સંખ્યામાં આ દરેથી જ MSPના દરેથી ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીનું સુંદર આયોજન થયું હતું. ચાલુ વર્ષે પણ એની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે, પરંતુ એમાં વીસીઈ તરફથી અચાનક જ હડતાલ કરતાં થોડી અવ્યવસ્થા ચોક્કસપણે ઉપસ્થિત થયેલી છે. પણ સમયસર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થાય અને કોઈ પણ ખેડૂત રહી ન જાય અને કોવિડની ગાઈડલાઇનને ધ્યાને રાખીને પણ શાંતિપૂર્ણ રીતે આ કાર્યવાહી પૂરી થાય એટલા માટે વીસીની હડતાળ વગેરેને ધ્યાને રાખી સરકાર વહીવટીતંત્ર તરફથી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવેલી છે. ગ્રામ્ય કક્ષાએ જ તલાટી મંત્રી શ્રી રેવન્યુ તલાટી, ગ્રામ સેવક આ બધાના લોગિન આઈડી ક્રિએટ કરવામાં આવેલા છે અને એમના મારફતે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં ચાલુ કરવામાં આવેલી છે. જો જરૂરિયાત જણાશે, એક્સ્ટ્રા કોમ્પ્યુટર વગેરે મૂકવાની પણ જરૂરિયાત જણાશે, તો આપણી પાસે આઈટીઆઈ વગેરે પાસે પણ પૂરતી સંખ્યામાં કોમ્પ્યુટર્સ વગેરે અવેલેબલ છે. એ સાધન સામગ્રીનો પણ આપણે યુટિલાઇઝ ચોક્કસપણે કરીશું. સાથે સાથે તમામ મામલતદારશ્રીઓ, SDM વગેરેને પણ સૂચના આપેલી છે, ગ્રામ્ય કક્ષાએ સતત ફોલોઅપ લે, સતત સુપરવિઝન રહે અને ખેડૂતોની આ જે કામગીરી છે ખેડૂતો માટેની ગ્રામ્ય કક્ષાએ જ એમને સુવિધા મળી રહે એવા પ્રયત્નો અમારા તરફથી અંશો કરવામાં આવી રહ્યા છે. અને વહીવટીતંત્ર ચોક્કસ કટિબદ્ધ છે, સમય મર્યાદાની અંદર તમામ જે ખેડૂતો છે ખેડૂતોનું શાંતિપૂર્ણ રીતે એમનું રજિસ્ટ્રેશન થઈ જાય.